બહુ ભીની થઈ છે. એ વખતે ઘોડી ઉપર સવાર થઈને મર્દ માણસ નીકળ્યો હોય ને કે આભમાં યુદ્ધની હતી અને રાજપૂત ને ચાકરીનું નોતરું આવે તેથી કોઈ દી પાછી પાણી ન કરે મિત્રો. અને એને એટલું કીધું હતું, મોટા રજવાડાની નોકરીએ જવાનું હતું ગરધણી રાજપૂત ને, અને ત્યારે એટલું કહેતો હતો કે અમને એ વાલી દરબાર એનો કરી રે, પણ તમને એ વાલો અમારો જીવ ગુલાબી, એ હવે અમે જાશું ચાકરી તમને નહીં જવા દો ચાકરી રે, એ હવે અમે જાશું ચાકરી રે. અને બાઈ ઘોડાની વાઘ પકડીને ઉભી રહે અને એ વખતે એટલું કહી દે, હવે તમે આવશો ક્યારે પાછા? જાલી રે જાલી દોડી રે જાલી ઘોડાની આની તમ જો બોલી પીપળિયા ના
શરૂઆતમાં બેન પૂનમબેને બહુ મજાના ગીતો ગાયા, પણ એક ગીત એમણે કીધું હતું કે એક અંતરો હું ગાઈ લઉં છું, એમનો ઉમંગ હતો એટલા માટે. પણ વર્ષોથી એક ગીતને દુનિયાના દરિયાપારના દેશ સુધી પ્રયત્ન કરી, મારો એક નમ્ર પ્રયાસ છે. હું એમ નથી કહેતો કે હું ગાઉં છું એ જ ગીત બરાબર છે, પણ એનું કમ્પોઝિશન યોગ્ય રીતે જ્યાં રજૂ થાય છે. મૂળ ગીતના શબ્દો છે ને કવિવર રવિન્દ્રનાથ ટાગોરના, બંગાળી ભાષામાં એમણે લખ્યું. ગીતના શબ્દો હતા, આમાર હૃદય નાચે. મેઘાણી કલકત્તા ગયા ને ત્યારે એમણે સાંભળેલું, ને 20 વર્ષ સુધી એને હૈયામાં હંગરી રાખ્યું. પછી એનો અનુવાદ ન કર્યો પણ ભાવાનુવાદ કર્યો. આ ગીત મેઘાણીનું નથી, મેઘાણીજીએ ભાવાનુવાદ કર્યો છે. અને એમાં સૌરાષ્ટ્રની જળ ઝમક ભળી, અને જે ગીતનું આંદોલન બન્યું, અહાઢ મહિનો હોય ધરતીને આંગણે મેહુલિયો મહેમાન થયો હોય, વાદળના ચાર ચાર થર બંધાણા હોય અને એમાંથી વીજળી હળાવા કરતી હોય, ત્યારે ગીરી કંદરામાં બેઠેલો મોર છે ને એમ કહેતો હોય, અસી ગીરીવર્જા મોરલા અમે કાંકર ભેટ ભરા. પણ અસાંજી રત આવે ન બોલીએ તો પાંજા હેડા ફાટ મરા. એમ આવો ડાયરો હોય અને અમે જો અમારા મનના મોરલાને મોકળા ન મૂકીને તો શિવાભાઈ અમારું હૈયું ફાટી જાય. અને હવે જે ગીત આવે છે આમાં થોડીક વાર આ બંધ કરવું જ કરી દેજો, ટાંક સાહેબને અહીંયા લાવો, જે બાકીનું જો એ પૂરું કરો. છે ને તૈયારી બધાની? થોડીક વાર આને બંધ કરી દેજો મારા બાપા. મોર બની ધન ગાટ કરે, 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 ધન ગોર જન સૌ જોર મારું મો. ઘેન ભરે
ठाकुर जी नाथ ठाकुर गड़वैया मारे
કોઈના ગમના જીના મારે નિર્ગંગા માનતી ના ગુમતી જી કે ઓલા ગમના જીના મારે નિર્ગંગા માનતી ના Yeah.